થરાદના વાળિયા હનુમાન મંદિર ખાતે અગ્નિ તપસ્યા પૂર્ણ કરેલ તપસ્વી સંત પૂજ્ય પંકજ મુનિ બાપુએ લાખણી ખાતે આવેલ ભરતભાઈ દવેની હોપીસની સુપેક્ષા મુલાકાત લીધી હતી, જ્યાં લાખણીના ધર્મપ્રેમી યુવાને પૂજ્ય બાપુનું સન્માન કરી આશીર્વાદ લીધા હતા. થરાદ ખાતે સૌથી અગ્નિ તપસ્યા કરનાર પંકજ મુનિ બાપુની તપસ્યાના ખાસ આકર્ષણ જાણવા જેવા છે. મૂળ મધ્યપ્રદેશના વતની પંકજ મુનિ બાપુના માતા પિતા IAS છે, પરંતુ બાપુને બાલ્યાવસ્થામાં વૈરાગ્યની લગ્ની લાગી જતા સંસાર છોડી તેઓએ આધ્યાત્મિક વિચારધારા સાથે તપની શરૂઆત કરી હતી, જે તપ વિશે સામાન્ય માણસ વિચારી પણ ન શકે એવા પ્રકારની અઘરી તપસ્યા છેલ્લા 19 વર્ષથી તેઓ કરે છે. પોતાના શરીર ઉપર લંગોટ વળી શકે તેવો ટૂંકા કંતારનો ટુકડો વીંટાળી રાખે છે, એના સિવાય કશું જ પહેરતા નથી. જેમણે છેલ્લા 19 વર્ષથી અનાજ ફળ કે કોઈ પણ ખાદ્ય પદાર્થ લીધો નથી, તેમજ પાણી પણ પીતા નથી, માત્ર શ્રીફળનું પાણી પીએ છે અને તે પણ પરસેવા રૂપે બહાર નીકળે છે, જેના કારણે જેમને કુદરતી હાજતી જવાનું પણ થતું નથી. શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિ દરમિયાન પોતાના ઉપર ઠંડા પાણીનો પ્રવાહ સતત ચાલુ રહે છે, તેમ ખુલ્લા આકાશ નીચે બેસીને તપ કરે છે. ઉનાળામાં પોતાની આજુબાજુમાં છાણામાં અગ્નિ પ્રજ્વલિત કરીને તેઓ વચ્ચે બેસી આખરી તપસ્યા કરે છે, જે સતત આદેશ મુજબ 91 દિવસની આખરી તપસ્યા હોય છે. આવા તપસ્વી સંત પંકજ મુનિ બાપુની વિચારધારા પણ ખૂબ જ ઊંચી છે. લાખણી મીડિયા સાથેની વાતચીતમાં પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે આપણા દેશમાં જ્ઞાતિના આધારે રાજકારણ કરવામાં આવી રહ્યું છે, તે તદ્દન ખોટું છે. યોગ્યતાના આધારે રાજકારણ થવું જોઈએ. જ્ઞાતિવાદ એ લગ્ન પૂરતા સીમિત રાખવામાં આવે તો જ દેશ માટે લાભદાયક બનશે. દરેક ભારતીય દેશપ્રેમથી છલોછલ હોવો જોઈએ, તેમજ દેશના દરેક સંતો મહંતોએ પણ આ જ્ઞાતિવાદનો સહારો ન લેવો જોઈએ અને પોતાના અનુયાયીઓમાં દેશપ્રેમ જાગે અને જ્ઞાતિવાદની કટ્ટરતા દૂર થાય, એ સમજણનો વિકાસ થાય એ દિશામાં આગળ વધવા પ્રયત્ન કરવા જોઈએ. આ જ્ઞાતિવાદનું ઝેર દેશને નુકસાનકારક સાબિત થશે, તેને એની અસર આજે નહીં પણ ભવિષ્યમાં દેખાશે. અત્યારે આપણી કમનસીબી છે કે રાજકીય પક્ષો પોતાની વોટ બેંક સાચવવા માટે જ્ઞાતિવાદનો સહારો લઈને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે. આ પ્રસંગે ગ્રામજનો સહિત અનેક ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા. મેં પૂરે અમારે રાષ્ટ્ર કે લિયે મેં યે સંદેશ દેના ચાહતા હું. મૂળભૂત સંદેશ એ કે આજ અમારા રાષ્ટ્ર જો કઈ જાતિય કઈ સંપ્રદાય કઈ મજહબો કઈ ધર્મો મેં ડિવાઇડ હો રહા હૈ એ અમારે દેશ કે લિયે એક બહોત બડા નાસુર હૈ. ये जातियाँ हम सिर्फ विवाह संबंध वहाँ तक सीमित रखें, हर जगह जातियों का उपयोग न किया जाए, इससे देश कई खंडों में विभाजित हो रहा है, कई मानसिकताओं में टूट रहा है. इसलिए मेरा यही अनुरोध है पूरे राष्ट्र के रहने वाले सभी नागरिकों से, सभी समाज से, सभी देशवासियों से मेरा यही संदेश है कि हमारा पहला काम राष्ट्र और जितना हो सके हमारे कंट्री के अंदर पर्यावरण को बढ़ावा दिया जाए. हर खेतों में, हर बगीचों में, हर नहर किनारे जितना हो सके वृक्ष लगाए जाएं, उसमें ज़्यादा से ज़्यादा ऑक्सीजन के वास्ते पीपल का वृक्ष लगाया जाए जो सर्वोपरि होता है बौद्धिक क्षमता के लिए और 24 आवर ऑक्सीजन देता है. ये राष्ट्र के लिए मेरा मूलतः संदेश है और मेरा राष्ट्र युवा पीढ़ी इतनी जागृत हो कि हमारा राष्ट्र एक दृढ़ संकल्प वाला हो, एक मजबूत हो. हम तो ये कहना चाहेंगे कि फूंक डालो उस राष्ट्र को जिस राष्ट्र पर स्वाभिमान पर मर मिटने वाले लोग नहीं हैं. सर्वप्रथम हमारे अंदर राष्ट्रीयता होनी चाहिए, उसके बाद धर्म आएगा, उसके बाद जातिवाद आएगी. जहाँ राष्ट्र का मुद्दा वहाँ सभी जातियों को, जो हिंदू वर्ग की जातियाँ एक होके इसमें सबको अपना अपना श्रम दान जिससे जो बने वो देना चाहिए और हमारे लिए लाइफ में सर्वप्रथम राष्ट्र होना चाहिए. और ये हमारे साधु संतों को भी संदेश देना चाहता हूँ, जो मठ मंदिर बना के एक साथ की भले लोग मेरी निंदा करें, हमारे महात्मागढ़ बड़े बुजुर्ग है या निंदा करें, जो एक वाड़ा बना बना के बैठे हैं 10-20 हज़ार चेले चापड़ इकट्ठा करके, इनको भी ऐसी शिक्षा दें कि राष्ट्रवाद मूलभूत होना चाहिए, अपने तक सीमित नहीं होना चाहिए. गुरुओं का भी उद्देश्य है कि शिष्य को मेरे तक तो आ लेकिन मेरे से भी पार जाए, वहीं तक सीमित नहीं रखना चाहिए. जो कि गुरु भी एक झरना है जो सागर से जुड़ा है, परमात्मा रूपी सागर से. इसलिए गुरुओं को भी ये अनुरोध है कि जितने गुरु बन बैठे हैं ना, इनको शिष्यों को एक पार ले जाना चाहिए कि वाड़े में घेर के नहीं रखना है. और जो हम राष्ट्र विषय के लिए एक जागृति अभियान कैसे चला सके, हमारा राष्ट्र कैसे मजबूत हो, कैसे दृढ़ संकल्पित हो, बस अब अपनी वाणी को विराम देता हूँ. बोलो सद्गुरुदेव की जय.